गुजराती में एक कहेवत है, पड़े त्यारे सघड़ू पड़े। बस आवुं ज कंईक थई रह्युं छे जगतना तात साथे। समस्याओ अनेक छे पण सांभळनार कोई नथी। कुदरत रूढ़ी छे अने सरकार मात्र विकासना दावाओ करवामां व्यस्त छे। वात वलसाड़ना खेडूतोनी, जेमने पड़िया पर पाटू पड्युं अने रोवानो वारो आव्यो। खेडूतोने ऊपर आकाश अने नीचे धरती એટલે તકલીફ તકલીફ ને તકલીફ। આ દર્દ છે વલસાડના છીવાડા ગામે ખેતી કરતા ખેડૂતનો। આ દર્દ છે તમારા ઘર સુધી અન્ન પહોંચાડતા ખેડૂતનો। આ દર્દ છે કિસાનનો। વલસાડ જિલ્લાના ફણસવાડા ગામના વરસાદ પર નપતા ખેડૂતોને આ વર્ષે મેઘરાજાએ નારાજ કર્યા। આ વર્ષે થયેલા નહિવત વરસાદના કારણે ડાંગર, બાજરી, જુવાર અને મકઈ પકવતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે। નહેરના પાણીથી રોપણી તો થઈ ગઈ, પરંતુ એકાંતરા આવતા પાણીના કારણે હવે પાકની માવજત કરવી મુશ્કેલ બની છે। આજની તારીખમાં એટલી મોટા મોટી શંકા છે કે અમને અમારા ખર્ચનું અને મહેનતનું વળતર મળશે કે કેમ। એ મોટામાં મોટી દહેશત ખેડૂતોને। અત્યારે 4 દિવસ થયા છે નહેરનું પાણી આવ્યું, પણ નહેરના પાણી બધે ફરી શકતા નથી અને પેલી બાજુ પંપ હોય પણ વીજળી નહીં મળે। વાત અહીં જ નથી અટકતી। ખેતી પર નપતા ખેડૂતોની મુશ્કેલીઓ અહીં જ પૂરી નથી થતી। ખેડૂતોને ખેતી કરવી છે, પાકનું ઉત્પાદન કરવું છે, પરંતુ વીજળીના ધાંધિયા તેમના કામમાં મુશ્કેલીઓ ઊભી કરે છે। વીજળીની તકલીફ એવી છે કે 24 કલાકની વીજળી જે ગોકુળ ગામ યોજનાની છે એ તો મળે છે, પણ તેમાં બી આખા દિવસમાં 10-15 વાર કાપ મળે છે હાલે, ને જે 8 કલાક ખેડૂતોને જે મળે તેમાં સરકારને એવું નિવેદન છે કે જે રાત્રેનો ટાઈમ જે ખરો એ બંધ કરીને દિવસે જ વીજળી આપે દરેક ખેડૂતોને। એટલે ખેડૂતોને દિવસે કામ કરીને રાત્રે પાણી માટે જે તાલાવેલી કરવાની હોય તો એમાં થોડોક નિર્ણય બદલીને 8ની જગ્યાએ 12 કલાકો છેલ્લે વીજળી કરવી જોઈએ। એક તરફ કંઈ પણ કર્યા વગર ગ્રાહક પાસેથી આસમાનની આંબતા ભાવ વસૂલતા શાકભાજીના વેપારીઓ અને બીજી તરફ આ જમીનની હકીકત વિચારવા જરૂર મજબૂર કરે છે કે ક્યાં સુધી તાત આમ જ પીડાતો રહેશે, પરેશાન થતો રહેશે। ઉમેશ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।